દેશનો ધર્મ બચાવવા માટે થઈ, બેન દીકરીઓના શિર જીતી લૂંટાતા હોય એને બચાવવા માટે થઈ, જાતે બાપુ કી જમી અને કરે ને પ્રાક્રમ કોઈ, તો એ કુળ રજાવણ ઉપજો જીવન જીકતા જોઈ. જ્યારે જ્યારે આ દેશ ઉપર દુશ્મનોએ ચડાઈ કરી છે, ત્યારે હોજ વૃદ્ધ બાળ કે ગંગ જોબન ભર્યો, હોજ બળવાન કે ગબલ ઘેલો, ઘરે ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોજ વરમાલ ચોરી ચડેલો, પણ હક જહા ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પંથ અભૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. આવું આવું જ્યારે બને ત્યારે મોતની સાથે પ્રીત બાંધી છે, મોતની સાથે જેણે મોતના માંડવે પોતાના મંગળ વર્ત્યા છે. મહારાણા પ્રતાપ, હિન્દુઓ શાળીગ્રામ, એકલિંગજીનો દિવાન, સિસોદિયા કુળ શિરોમણી, મેવાડનો અધીશ્વર, હલ્દીઘાટના યુદ્ધમાં દુશ્મનોથી જેથી ઘેરાણો, પોતાના ચેતક નામના ઘોડાની માથે છેલ્લી નજર કરી ભાઈ, પણ ચેતકને પોતાના આંતરડા એના ડાપમાં ઢળડાય છે. રાણાને એમથી ગાઓ, જે ચેતક ઉપર બેસીનો કઈક ઝીંગાણા ખેલ્યો એ ચેતકનો તો હમણાં પ્રાણ નીકળી જશે, એના એના આંતરડા તો એના પગના ડાબલામાં ઢળડાય છે. મારી મનની મનમાં રહી જશે, સામેથી સુબો વયો આવે છે અને સલીમ હાથીની અંબાડીની માથે આવે છે. રાણાની નજર ગઈ ભાઈ, પણ મોરકો ધ્યાન લગ્યો, ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો, નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો, પની હારિકો ધ્યાન લગ્યો, મટકી ચંદકો ધ્યાન ચકોર લગ્યો, ચકવાન કો ધ્યાન દિને છે ટકી અને મીન મનો જલ ધ્યાન સુ સાગર પંથ પ્રબીન રહ્યો, અટકી ગાને મુરકો ધ્યાન લગ્યો, ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો, કે તારી નજર મનાણી ભાઈ, કે આજ જો ચેતક સલીમના હાથીની અંબાડીની માથે જો ડાબલા મૂકે ને હું જો એને મૂકું જીવતો તો તો હું મેવાડનો સિસોદિયો રાણો ન કહેવાઉ ભાઈ. અને પાછો લીધો ચેતકને, ચેતકની કેહવાળીમાં હાથ ફેર્યો. મારો કહેવાનો અર્થ કે એકલા રાજપૂતે પ્રાણ સમર્પણ કર્યા એમ નહીં, પણ જેની ઉપર સવારી કરતો હોય રાજપૂત એનો ઘોડો પણ એવો હોય, દેશ માટે મરી ફીટનાર, દેશ માટે બલિદાન આપી અને શહીદી વોરનાર એનું પ્રાણી પણ એવું હોય. ચેતકનું મૂળ વતન તો સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના ખોડ ગામના ચારણોએ રાણાના બાપુ ઉદયસિંહજીને જે 700 ઘોડા આપ્યા હતા એમાંના બે અશ્વ હતા અને એમાંનો એક ચેતક એ રાણાને પ્રાણપ્રિય હતો. ધર્મ માટે મહાપુરુષોના અશ્વ પણ કેટલું પરાક્રમ દાખવી શકે. એ ઘોડાને પાછો લીધો, ચેતકને પાછો લીધો અને કેહવાળીમાં હાથ ફેર્યો. બપ્પા કહી બોલાવ્યો ગણ બપ્પા ઈકવા, ચેતક આજથી સુધીમાં 3 જણાને મેં બાપ કીધા છે. એક ઉદ્યાચરના ઓરડેથી ભગવાન સૂરજનારાયણ કોટ કોર કાઢે એને મેં બાપ કીધો છે, બીજો મારા જન્મદાતાને મેં બાપ કીધો છે, ત્રીજો ભગવાન એકલિંગજીને બાપ કીધો છે. પણ આય ચેતક, આજ જો સલીમની અંબાડીની માથે ડાબા મૂકી દે અને હું જો એને મૂકું તો હું રાણો ન કહેવાઉં. પણ ત્યાં તો ચેતક ધ્રુજવા માંડેલો, હે રાણા, ઓળખી ન શક્યો મને, તારા ઈશારાની જરૂર છે. અને પાછો લીધો ભાઈ ચેતકને, અને રાણો મીંડો ચેતકને બિરદાવા. ચેતક, ચેતક તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે. આ ચેતક,
તારા ડાબલામાં ભારત વર્ષ નો હિન્દુ ધર્મ નિર્ભય છે, તારા ડાબલામાં ભારત વર્ષ ની બેન દીકરીના સીલ નિર્ભય છે, ચેતક ચેતક કરીને હાકલ કરી, પણ ત્યાં તો ચેતક બાગ ઝામ કરીને ઠેક્યો અને મોરુકો ધ્યાન લગ્યો, ઘન ઘોરસે ધોરસે ધ્યાન લગ્યો નટકી. બહલોખા નામનો સુબો સલીમ ની અંબાડી ની બાજુમાં હાથી ની ઉપર સવાર થયો તો એને કીધું કે હિન્દુ કુત્તા રહે ઉસકો કાટ ડાલો. ઈ જ્યાં શબ્દ નીકળ્યો ત્યાં જે ઘોડાને સલીમ ની ઉપર ઠેકાડ્યો હતો એ આમ કરીને આમ લગામનો ઈશારો કર્યો, ત્યાં બાટે બીર હાક હરડાક ભૂચાક ચડી તાક તાક રહી હુર સાક સૌ ગોદમે બોલી કે બોલ હઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પત્તારાન કતા કે વિનોદ મે. ત્યાં તો બહલોલ ખાના અંબાડી ની માથે ગયો ભાઈ, અને રાણા ની હાથમાં જે લડતા બરસી હતી ઈ તેદી રાણા ની બરસી બોલતી હતી બરક બરક, અને શાહી ફોજ માંથી ગોતતી હતી તરક તરક. આમ કરી રામ જ્યાં બરસી નો ઘા થયો, બરસી નો ઘા થતા માથું ઉડી ગયું બહલોલ ખાનું, રાણા ના પગમાં માથું પીડ્યું. કવિ કે એનો દેખાવ કેવો લાગ્યો તો આજની સદીમાં મિત્રો વિશ્વનો ઇતિહાસનો અભ્યાસ કરી લેજો, આવી ઉપમા કોઈએ નથી આપી. બાટે બિરહાટ હરડાક ભૂચાક જડી ધાક ધાક રહી હુ સાક સહુ ગોદ મેદ બોલી કે કબોલ બહલોલ બોલી કે કબોલ હઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પત્તારાન કત્તા કે વિનોદ મેદ ટોપા કટ ટોપી કટ પિત કટ શિશ કટ આય મિલી ઉપમાસુ ઉપમાજુ મોદ મે તો કે રાહુ ગોદ મંગલ મે મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ હરુ ચંદ રવિ ગોદ મે રાહુ ગોદ મંગલ મે. એક અરે મહારાણા પ્રતાપ ના ચરણો માં બધા ગ્રહો ભેગા થયા હતા. કવિ કે કેવી રીતે તો કે રાહુ ગોદ મંગલ મે. બહલોલ ખાએ માથે કાળો ટોપ પહેર્યો તો એનો કલર કેવો હતો તો કે કાળો હતો. રાહુ નો કલર કેવો હોય કે કાળો હોય. રાહુ ગોદ મંગલ મે લોહી નો ફુવારો ઉડતો તો કેવો હતો તો કે લાલ હતો. મંગલ નો કલર કેવો હોય તો કે લાલ હોય. રાહુ ગોદ મંગલ મે અને મંગલ ગુરુ કી ગોદ ભેચો નીકળી ગયો તો કે ભેચો કેવો હોય તો કે પીળો હોય. તો કે ગુરુ નો કલર કેવો હોય તો કે ઈ પીળો હોય. રાહુ ગોદ મંગલ મે મંગલ ગુરુ કી ગોદ અને ગુરુ ગોદ ચંદ. અને માથેથી ખોપરી નીકળી ગઈ હતી અને મગજનો ભાર બહાર નીકળી ગયો તો કે ઈ કેવું હોય તો કે સફેદ હોય. ચંદ્રમા કેવો હોય તો કે સફેદ હોય. રાહુ ગોદ મંગલ મે મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ મે. રાણાએ જે કેસરી વાઘો પહેર્યો તો એ ખોળામાં આ બધું એક હારે ભેગું થયું હતું. સૂર્ય કેવો હોય તો કે લાલ હોય. રાણાનો વાઘો કેવો હતો તો કે લાલ હતો. આ બધા ગ્રહો રાણાના ખોળામાં એક હારે ભેળા થયા હતા. રાહુ ગોદ મંગલ મે મંગલ ગુરુ કે ગોદ ગુરુ ગોદ ચંદ હરુ ચંદ રવિ ગોદ મે. આવા સિસોદિયા રાજપૂતો એનો અશ્વ પણ એવો નથી. મફતમાં મળતા એંગના મોઘા મૂલ ચૂકવવા પડતા. ચારણ છે વીરરસનો પુજારી છે, ચારણ છે દાતારી નો પુજારી છે, ચારણ છે ભક્તિ નો પુજારી છે. જ્યાં જ્યાં એને જોયું ત્યાં એને લખ્યું છે. સાચું બોલવાનું લાગ્યું ને ચારણ સાચું બોલ્યો છે. સિસોદિયા અને ગહેલોત ગુહિલો ખેરગઢ થી ગોહિલો સૌરાષ્ટ્ર માં આવ્યા તે દર ખેરગઢ તે હારી મરધર મેર સોલઠ માય તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધરન સાચો માન તે કુલુબદેવ કો પ્રતાપ ગણભે બ્રાત કો રાંગ આપ લાજક બાંધ લીલા લેડ સહેજક પુર નામે સેર તે દર ખેર ખેરગઢ તે આજ મરધર મેલ સોરઠ માજ તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધરન સાચો માન તે કુલદેવ કો પ્રતાપ ગણભે બ્રાત કો રાંગ આપ લાજક બાંધ લીલા લહેર સેજક પુર નામે શેર. મહારાજ સેજકજી ગોહિલો ના આદ્ય પુરુષ ઈ સૌરાષ્ટ્રમાં આવ્યા. ગોહિલોમાં જેમ સિસોદિયો મહારાણા પ્રતાપ એવા પરાક્રમી થયા એવા જ હમીરજી ગોહિલ સોમનાથની સખાતે ચડ્યા. હમીરજી ગોહિલ જે સોમનાથની સખાતે ચડ્યો પણ આપ માંથી ખમકારા મીડા થવા ખમા 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 થવા માંડ્યું. ભાઈ જગદંબાબુ આવીને ખમકારા મીડી કરવા હમીરજીને શિર સોંપવા સોમનાથ ને આજ હલ્યો વીર હમીર ચકરાવામાં સોંપશે એ તો સોમૈયાને શિર.
સમયા દાદાને શીર સોંપવા માટે ઢગલા માંડ્યા ભાઈ. વેગડો જે ભીલ નામનો ગીરનો ભીલ સરદાર ઈ પણ વારે ચડ્યો. અમીરજી કહો એક રાત વેગડાજી ભીલ ને ત્યાં રોકાણા છે અને વેગડાજી ભીલ ની દીકરી નામ એનું રાજલ. એ રાજલ હમીરજી ગોહિલ ની માથે ઓળગોળ થઈ. એક રાત માં હમીરજી ગોહિલ ને આરે ફેરા ફેરવા, એક રાત હમીરજી ગોહિલ રાજલ આરે રોકાણા. અને ચડ્યા ભાઈ યુદ્ધે. એને ખબર હતી કે હવે પાછું નથી આવવાનું. મોત ની હારે પ્રીત બાંધી નીકળી ગયો તો રાજપૂત ભાઈ. મૃત્યુ ની હારે જેને પ્રીત કરી, દોસ્તી કરી, નીકળી ગયો. દુશ્મન દાંત ઝેરી નાખ્યા. અસમરા ધડસું ગુદરડા ધુધગડ માથો ધુધરડા ઝૂટા હંગામી જંગરા બે કર પર તરફ બે ભડડંગરા ઘડી બાજ બાજે ઘડી ડાલગી ની ઘડી બ્રહ્મપુત્રમ કરંખાગલી ની જાગાજીક 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 ધીંગાણામાં બોલાવી દુશ્મન ના માથા વાટતો વાટતો હમીરજી ગોહિલ પડ્યો છે. સોમયા દાદાના ખોળામાં હમીરજી ગોહિલ ની ખાંભી છે. પહેલું સમર્પણ હમીરજી ગોહિલે કર્યું. રાજલ પોતાના નાના એવા દીકરાને લઈ અને આજ પોતાના પિયુની ખાંભી જોહારવા માટે આવી છે. સોમયા દાદાના દર્શન કર્યા. નાનું બાળક પૂછે છે, માં મારા બાપુ ક્યાં છે? તું કહેતી હતી ને મારા બાપુના દર્શન કરાવીશ. ભગવાન સોમનાથ ની સામે લાંબો હાથ કરીને કીધું, કે બેટા આ તારો બાપ છે, આ તારો બાપ ને આ દુનિયાનો બાપ છે, આ જગતનો બાપ છે. પણ જગતના બાપને જેદી જરૂર પડી હતી ને તેદી તારો બાપ મદદે આવ્યો હતો. એ હમીરજી તારો બાપ, જગતના બાપને જેદી જરૂર પડી ને તેદી તારો બાપ મદદ કરવા માટે આવ્યો હતો. અને નાના એવા કુમળા પોતાના બાળકના હાથે હમીરજીના પાળિયાને ખાંભીને સિંદૂર ચડાવ્યો ત્યારે કવિ દાદ ની કલમ હાલી. કે બેટડે બાપુના એ મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ખોડાવું રે ઘડવિયા મારે ઠાકોરજી નાદ જાઉં ઘડવિયા મારે ઠાકોરજી નાદ જાઉં. પીળા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી મેકલાવું એ બેટડે બાપુના, બેટડે બાપુના મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ઘોડા મોરે ઘડવૈયા મારે ઠાકોરજી નાદ જાઉં ઘડવૈયા મારે ઠાકોરજી નાદ જાઉં ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. નસરુદ્દીન નામનો સુબો બાવીસ હજાર ના દળ કટક લઈને આવેલો અને ભાવનગરની પાસે જે પેરમબેટ છે એ પેરમબેટમાં મોખડાજી ગોહિલની રાજધાની. મોખડોજી ગોહિલ એ સાગર ખેડવો માટે મોખડો હનુમાન કહેવાતો. દરિયો ખેડવા માટે માસી મારો જાય એ વખતે મોખડા હનુમાનને નાળિયેર વધેરીને એમ કે મોખડા હનુમાન લેજે આ તારું દાણ. અને એમ કેમ પાછા આવે પહેલા વહેલા દરિયા ઉપર દાણ લેવાની શરૂઆત મોખડાજી ગોહિલે કરેલી. બાવીસ હજાર ની ફોજ લઈ અને જે દિવસે નસરુદ્દીન ચડ્યો તેથી આની પાસે 200 રાજપૂતો હતા. મોખડાજી ગોહિલ ભાઈ શાહ નું વેપારી નામ વાણિયા નું વાણ આવેલું અને દાણ લેવા માટે કીધું કે આમાં તો બાપા ધૂળ ભરી છે. તો કે ધૂળ ઉતરાવી લ્યો. ધૂળ ઉતરાવી લીધી અને બાજુમાં
લુવારની કોડ હતી, ધૂળમાં ઉંદડે દર પાડેલું, એમાંથી ધૂળની કાંકરીઓ જાય અને એમાંથી હોનાની કણીઓ થઈ જાય. એ લુવારે મોખડાજી ગોહિલને ખબર આપી, બાપુ આ ધૂળ નથી, આ તો હોનું છે, ધૂળ મિશ્રિત કરેલું. એટલે મોખડાજી ગોહિલે બધું હોનું ગળાવી લીધું ને પાછી ધૂળ ભરી દીધી. વેપારીએ કીધું કે મારી ધૂળ લાવો. તો કે આ બાપા ધૂળ રહી? તો કે ધૂળ નહીં, હોનું હતું કે તે તો આમાં પોંચમાં ધૂળ લખાવી છે, ધૂળ લઈ જા. અને બાદશાહને બાદશાહને આ વાતની જાણ થઈ. 22,000 નસરુદ્દીન આવ્યો. મોખડાજી ગોહિલને કીધું કે મોખડાજી ભાગી જવાય. અને વિદે વીર થઉ મોખડો મેન હટુ મહેદાન, વીર ભય મમ વંશ મેં આગે ભીષ્મ સમાન, મારાથી હવે ભગાય નહીં, હું રાજપૂતનો દીકરો, પારસના પગલા ભરાય નહીં, મોતની હારે પ્રીત બાંધવા વાળો હું. મારા કુળમાં પિતામાં ભીષ્મ જેવા અને મહારાણા પ્રતાપ જેવા જન્મ્યા હોય, હવે હું પારસના ડગલા ન ભરી શકું. તો કે કાળ ભેટી જશે, કાળ આજ કાળ ભેટતો હોય તો આજ ભેટે, બાકી મારાથી ભગાય નહીં. અને મોખડોથી 22,000 ની ફોજની સામે ચડ્યો. પણ બજે ધૂડ ત્રંબાલ રાગ સિંહ ધૂસુર રાજે ખેલત નારદ ખ્યાલ શિવ નિજ સૈન સમાજ ભૈરવ ગણગર ભૂત જગે ત્રય લોચન જ્વાલંગ આજ સંગ અપ્સરા લીન કર મે વર માલા પલ ચરણ પંખ લગે પરન ધુમર કંપન નબ ધરન રથ ખેંચી રવિ દેખન રહો ન જબ લગે ભૂપ ગોહિલ લરન પણ કરે ગાવ પર ગાવ દાવ કર જોર દિખાવે કટે શીશ કર હાક ચાક પર દોર ચઢાવે તૂટે તરીકે તંગ અંગ ગજરુંડ ગુડાવે પગ તરા કડી બિખરન લગી બનો યુદ્ધ બિગરહ બડો હદ કરત લરત હનમંત જુ મહાવીર જબ મોખડો. બાદશાહે મોખડાજી ગોહિલ નો હાકલો સાંભળીને હાથી ની અંબાડી પરથી પડી ન જવાય એટલા માટે હાકલો થી પોતાના પગ બાંધી દીધા હતા. બાદશાહ ગજ પર ચડ્યો, પદ ઝંઝીર લગાજ ખુલ્લા દરવાજા કિયા અને દુહુ ફોજ દર્શાય અને ચડ્યો ધીંગાણે ભાઈ. પણ ત્યાં તો ઢૂંઢે ઢૂંઢ દીપ ધાન દાળ ખલ કે રગત વહેતી કાલ ગીત ગણ ગમક કરતી ગુટ ભરતી ભવાની ભૈકુંડ હમલા બીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડક દેવા દામડ દાણવા જેમ દો લાગો માન મામલો વડલો માથો પડ્યો ઘોઘા માય અને ધડગ્યો ખડડ પર લગધાય રાજા શિવ પડી ગયો રાન ધુમારું ધડ લગ્યો અસમાન સર બિન બાહ સો શમશેર જવના દીદ દંતા જેર પૈર અંબનાથ કો થર પગ લડીયો હાથ કોસે લગ માથું ઘોઘાના પાદરમાં પડી ગયું અને ખદડપર નામનો ગામ છે ઘોઘાથી 7 કોસ દૂર ત્યાં સુધી માથું વગરનું ધડ છે એ મોખડાજી ગોહિલનું લડ્યું છે. અને બાદશાહી ફોજના કટકા કરીને બાદશાહની ફોજ ભાગી અને મોખડાજી ગોહિલને સામે ગળીનો દોરો નાખ્યો ત્યારે એનું ધડ પડ્યું. એનું ગીત કવિ કાગે લખેલું છે વીરને અંજલિ આપવા માટે. કેનું માથું પડ્યું ઘોઘાને પાદરે લો, માથું પડ્યું ઘોઘાને પાદરે લો, એનું ધડ ધીંગાણું, એનું ધડ ધીંગાણું મચાવે ઘમસાણ રે ગાજ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ, આજ મરવા હાલ્યો છે મૈફત મોખડો રે લોલ. ખોલ્યા દરવાજા ફોજુ ગાંભળી રે લો, ખોલ્યા દરવાજા ફોજુ ગાંભળી રે લો, પછી જાટકા વળી, પછી જાટકા વાળી લાગી જાકા જી કરે મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લો, આજ ઘોઘામાં કાંઈ મચ્યું છે ઘમસાણ રે ઘોઘામાં કાંઈ, આજ ઘોઘામાં કાંઈ મચ્યું છે ઘમસાણ રે રે મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લો.
સીધા કુંવર ને મોઢે બાકી લો લીધા કુંવર ને મોઢે બાકી લો એણે મુખ માં લીધા એણે મુખ માં લીધા તુલસી કેરા પાન રેગા જ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો સો નમણ્યો સુરા ને કાગ નીરેલો આવી સો સો નમણ્યો સુરા ને કાગ નીરેલો એ જ રાજપૂતીના ઓલી રાજપૂતીના છે ગોહિલો રખવાળ રે મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો નિજ પંથ સોતે બાલ પાલ ને મેરો ગુનાથ કંકા જન ગાવતી હતી કેવી જનતાઓ હતી ત્યારે આ દેશના સંતાનો મળતા નિજ પંથ સોતે બાલ પાલ ને મેરો ગુનાથ કંકા જન ગાવતી હતી કહી જ્ઞાન ગીતા સમજાવતી હતી ભય મોત કા સાવ ભૂલાવતી હતી અરુણ અંબિકા થી રન કાલ કાથી સોજી હિંદ કી રાજપૂતાનિયા થી સોજી હિંદ કી